हेलो फ्रेंड्स, गुजरात एग्जाम इंटेन आज जिसे ए अनअकैडमी ना प्लेटफॉर्म पर आपनु खूब खूब हार्दिक स्वागत छे। मारू नाम डॉक्टर जुवनसिंह जाडेजा, पीएचडी केमिस्ट्री करेलू छे, 4 वर्ष नो टीचिंग एक्सपीरियंस छे। गुजरात नो इतिहास, भारत नो इतिहास, गुजरात नो कल्चर भणावा बुक राइटर पण छु। गुजरात नो इतिहास अने एक अन्य पण पुस्तक छे मारू नेनो कम्पो पीएलए नेनो कम्पोजाइट एंड ओवरव्यू, आवा बे पुस्तकों पण मैं लखेला। एमां नो आ पुस्तक हाल में बंद थई गयेलू छे, हवी फरीथी एने ज्यारे पण हुं पब्लिश करीश जे ते पब्लिकेशन नी अंदर, एटले हुं मारा टेलिग्राम चेनल t.me जुवानसिंह अथवा स्टडी विथ जुवानसिंह नी अंदर कहीश, तमे एनी अंदर जॉइन थई जजो। एन एकेडमी उपर तमने लोकोने डेली लाइव क्लास, लाइव टेस्ट, क्विजेस, स्ट्रक्चर कोर्स जे छे ए तमने आनी अंदर मळता होय, अने अनलिमिटेड एसेस जे छे आनी अंदर मळतुं होय छे। अनअकेडमीना कोर्सनी अंदर 1 મહિનો, 3 મહિના, 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ સબસ્ક્રિપ્શન, જે એના અલગ અલગ ચાર્જિસ હોય છે, અને એના અલગ અલગ ચાર્જિસ હોય છે એ તમે લોકો પે કરી શકો, અને એની અંદર તમારે લોકો 10% ડિસ્કાઉન્ટ જોઈ તો તમારે કોડ કયો યુઝ કરવાનો થાય, JJ10 કોડ યુઝ કરો એટલે એની અંદર 10% ડિસ્કાઉન્ટ આપે અનએકેડેમીમાં। 2 વર્ષનું સબસ્ક્રિપ્શન 7560 માં પડે। બીજું, ભવિષ્યમાં આ સબસ્ક્રિપ્શનની અંદર 7560 માં જે થાય એની અંદર પણ અનએકેડેમીની એપ ઉપર મારા લેક્ચર જુઓ તો એની ક્રેડિટથી બીજું 10% ડિસ્કાઉન્ટ થાય, અને બધા જ ની અંદર એટલે કે સબસ્ક્રિપ્શનની અંદર બીજું 10% થઈને 20% જેટલું ડિસ્કાઉન્ટ મળતું હોય છે। સિંધુ સંસ્કૃતિના ગુજરાતમાં આવેલા સ્થળોની વાત આજે આપણે કરવાનો, સિંધુ સંસ્કૃતિના ગુજરાતમાં આવેલા સ્થળોની વાત આજે વાત કરવાના છીએ આપણે, રંગપુરની, લોથલની, અને ત્યારબાદ જે છે આપણે આ બે સ્થળોની વાત કરવાના છે। લોથલ ક્યાં આવ્યું છે મિત્રો, એની પહેલા વાત કરીશું આપણે રંગપુરની। રંગપુર જે છે એ સ્થળ ક્યાં આવેલું છે તો કે એ જે સ્થળ છે એ ક્યાં આવ્યું છે, રંગપુર આવેલું સુખ ભાદર નદીને કિનારે, ભાદર નદી નહીં પરંતુ સુખ ભાદર નદીને કિનારે આવેલું છે આ સ્થળ। અને આ જે સ્થળ જે છે એ જે છે એની શોધ સૌપ્રથમ 1931માં એમએચ સ્વચ્છે કરેલી હતી। 1954માં એસઆર રાવે આ જે છે સ્થળનું ઉત્ખનન કર્યું, શોધક એમએચ સ્વચ્છ, ઉત્ખનન એસઆર રાવે કરેલું, શિકારીપુરી રંગનાથ રાવ। આ સ્થળ હાલમાં ક્યાં આવેલું, ધંધુકા તાલુકામાં અમદાવાદ જિલ્લામાં આવેલું, ધંધુકા તાલુકાના અમદાવાદ જિલ્લામાં આવેલું છે। જે તે સમયે આ સ્થળ જે છે એ લીંબડી રાજ્યમાં હતું, લીંબડી રાજ્ય ભારત સાથે જોડાઈ જતા આ સ્થળ ચુડા તાલુકામાં લીંબડીની રાજ્ય જે છે જોડાઈ જતા આ જે છે એ લીંબડી રાજ્ય ભારત સાથે જોડાઈ જતા સુરેન્દ્રનગર જિલ્લાના આઝાદી સમયે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં અને બોટાદ જિલ્લો બનતા ફરીથી જે સીમાંકન થતા હાલમાં આ સ્થળ અમદાવાદના ધંધુકા તાલુકામાં છે, સુભાદર નદીના કિનારે। આ સ્થળેથી શું મળ્યું છે તો કે ડાંગરના છોતરાના અવશેષો, અહીંયા નગર રચનાનો અભાવ છે, તાંબાની બંગડીઓ પણ મળેલી છે, તાંબાની બંગડીઓ, માટીના વાસણો, સ્નાનાગાર, અને બીજું મિત્રો ગુજરાતના સૌથી વધારે જે અવશેષો મળેલા છે સિંધુ સંસ્કૃતિના એ રંગપુર ખાતેથી મળેલા। અને આ સ્થળ યાદ રાખજો નવું પાષાણ યુગનું સ્થળ પણ છે। હવે વાત કરીશું આપના લોથલની વાત કરીશું, કેની લોથલની વાત કરીશું। 1954માં શિકારીપુરી રંગનાથ રાવે આનું ઉત્ખનન કર્યું। લોથલ શબ્દનો અર્થ થાય છે લાશોનો ટેકરો, લાશોનો ટેકરો અર્થ થાય, એવો જ અર્થ મોહેન્જો દડોનો પણ થાય, મરેલાઓનો ટેકરો, બરાબર। સાબરમતી નદીના કિનારે આવેલું છે જે તે સમયે, પરંતુ હાલમાં આ સ્થળ સાબરમતી અને લીંબડી નદી, લીંબડીનો ભોગાવો આ બંને નદીઓના વચ્ચેના ભાગમાં આવેલું, સરગવાડા ગામ, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લામાં આવેલો છે, અને ખંભાતના અખાત ઉપર વિશ્વનું સૌથી જૂનું બંદર આવેલું છે। શું આવેલું છે, વિશ્વનું સૌથી જૂનું બંદર આવેલું છે અહીંયા આવેલું છે, બંદર છે, બંદર હોય ને પ્રાચીન ગોદી, ગોદી એટલે કે ડોકયાર્ડ, ડોકયાર્ડમાં તમે ન સમજો તો મિત્રો યાદ રાખજો જેટી આવેલી છે, પર્શિયન ગલ્ફની મુદ્રાવાળી નિશાનની મુદ્રા પણ અહીંથી મળેલી છે। બીજી વસ્તુ શું મળી તો કે આ પર્શિયન ગલ્ફ સાથે એનો વેપાર ચાલતો હતો એટલે એની નિશાનવાળી મુદ્રા, પર્શિયન ગલ્ફ એટલે ફારસની ખાડી, ફારસની ખાડીનો સમજો તો ઈરાન અને
જે દુબઈ વાળી ખાડી છે એ ગોદામ મળેલું છે. અહીંયા શું મળેલું? ગોદામ, મજૂરોને રહેવા માટેનો આવાસ જે છે. અને આ જે બંદર હતું એટલે ગોદામ, અને ત્યાં મજૂરોને રહેવાનો આવાસ. યુગલની એક કબર મળેલી છે, જોડિયા કબર, પતિ પત્નીની જોડિયા કબર. એની નજીકમાં એક સર્જરી કરેલી બાળકીની પણ કબર મળેલી છે. એના આધારે ખબર પડે કે આ લોકો સર્જરીના માસ્ટર હતા. હાથી દાંતની માપટી પથ્થરની ઘંટી પણ અહીંથી મળેલી છે. બળદના મુખવાળી શતરંજની મહોર પણ મળેલી. ડોક હલાવ તો બંદરનું રમકડું. તાંબાનો કૂતરો પણ મળેલો છે. ચકલી, ઇજિપ્તિયન ચકલી અને ઇજિપ્તિયન મમ્મી જેવી મૂળ મૂર્તિ પણ મળેલી છે. ગાય અને ઘોડાની મીણ મૂર્તિ પણ અહીંથી મળેલી છે. બરાબર, આટલું તમે લોકો ખાસ આના આ વિશેષતાઓ યાદ. કોઈ પણ પુસ્તકની અંદર આટલી માહિતી મિત્રો તમને ક્યારેય નહીં મળે. બરાબર, આટલી માહિતી જે છે એ તમને સિંગલ પુસ્તકની અંદર ક્યારેય નહીં મળે. યાદ રાખજો, જીપીએસસીની અંદર આવું પૂછાય છે. હવે પંચતંત્રના ચિત્રાંકન વાળું માટીનું વાસણ પણ મળ્યું. ઓલું લુચ્ચુ શિયાળ યાદ છે? લુચ્ચુ શિયાળ અને એને એની સાથે ઓલું પેલી દ્રાક્ષવાળી વાર્તા, બસ એ જ એ જ. બરાબર, હવે જે છે જીવન જરૂરિયાત વસ્તુ સાથે દફનાવેલું જે છે માલિક અને એના એના એની સાથે દફનાવેલો એનો કૂતરો, આવી જીવન જરૂરિયાત એવી પણ એક કબર મળે. બીજે અહીંયા કબરના મસ્તકો બધા ઉત્તર દિશામાં હતા અને મુદ્રા એની ચિત્રિત. અહીંયા ઘણી બધી જે છે એ મુદ્રાઓ મળેલી છે. બીજું જે છે મુદ્રાઓ અને મણકાઓ, મણકાઓ ઉત્પાદન કેન્દ્ર હતું. મણકાઓ જે ગોળ મણકાઓ સેલખડીના એટલે પથ્થરના અને માટી પકવેલી માટીના મણકાઓ મળેલું છે. મણકાઓનું ઉત્પાદન કેન્દ્ર પણ હતું. એટલે તમને આટલું યાદ રહી ગયું હશે મિત્રો. સિંધુ સંસ્કૃતિના રંગપુર શુભાદર નદીના કિનારે 1931માં માધો સ્વરૂપ વસે સોયધું ઉત્ખનન એસઆર રાવે કરેલું. ધંધુકા અમદાવાદ પ્રથમ સ્થળ, ડાંગના છોતરાના અવશેષો, નગર રચનાનો અભાવ, તાંબાની બંગડી અને સ્નાનાગાર, લોથલ 1954, એસઆર રાવ, સાબરમતી નદી અને લીમડીના ભોગાવોની વચ્ચે, સરગવાડા ગામ, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો, લાશોનો ટેકરો એવો અર્થ થાય અને ખંભાતના ખાત ઉપર આવેલો. પ્રાચીન બંદર હતું, ગોધી ડોકિયાડ હતી, પર્શિયન ગલ્ફની નિશાનવાળી મુદ્રા, ગોદામ હતું અહીંયા મજૂરોના રહેવા માટેનું આવાસ, યુગલની કબર હતી, સર્જરી કરેલી બાળકીની ખોપડી, હાથી દાંત ની માપટી, પથ્થરની ઘંટી, ત્યારબાદ બળદની શતરંજ, ડોખલાવતું બંદરનું રમકડું, તાંબાનો કૂતરો અને ઇજિપ્તિયન મમ્મી જેવી મીણમૂર્તિ, ગાય અને ઘોડાની મીણમૂર્તિ, પંચતંત્રના વાળી ચિત્રાંકનવાળી માટીનું વાસણ, પેલું લુચ્ચુ શિયાળવાળી, જીવન જરૂરિયાત વસ્તુ સાથે દફનાવેલો માલિક અને એનો કૂતરાની કબર, કબર જે છે એમાં મસ્તિક ઉત્તર દિશામાં, અને બીજું ખાસ કરીને એક સળિયો હતો. એ સળિયામાં એક સરખા ભાગે કાપા પાલેલા હતા, એકદમ સરખા ભાગના કાપા પાડેલા. એક માપપટ્ટી માપવા માટે લોઢાનો, સોરી જે છે તાંબાનો સળિયો પણ અહીંથી મળેલો છે. એટલે તમે વિચારો આ બંદર અને આ જગ્યા કેટલી વિકસિત હશે. હવે મિત્રો, આવી જ માહિતી, આવી જ માહિતીવાળી આનાથી પણ ડેપ્થ એવી પુસ્તક ટૂંક ગાળામાં હું મારી બુક પબ્લિશ કરીશ. એની માટે તમે મારા ટેલિગ્રામ ચેનલની અંદર જોડાયેલા રહેજો. મારા પુસ્તકની અંદર જ્યારે પણ તમે જે પુસ્તક વાંચો જેની અંદર લેખક જુવાનસિંહ જાડેજા લખ્યું હોય એ પુસ્તક તમારે વાંચી કાઢવાનું, વિશ્વાસ રાખી એને વાંચી કાઢવાનો. મારું પુસ્તક જ્યારે પણ પબ્લિશ કરીશ એટલે હું તમને વાંચતે ગાંચતે મારા ટેલિગ્રામ ચેનલની અંદર જાહેર કરીશ. સતત મારા આવા વિડીયો મેળવવા માટે તમે ગુજરાત એક્ઝામિન 10 અને મારી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જે જે ટેન કોડ જે છે એ યુઝ કરી લેજો, 10% ડિસ્કાઉન્ટ આપશે. અને જ્યારે પણ આ કોડ યુઝ કરો ત્યારે મને એક કોલ કરવાનું ભૂલતા નહીં, કોલ કરવાનું ભૂલતા નહીં. મારો કોન્ટેક્ટ નંબર છે 9426340331 પર. બરાબર, 10% ડિસ્કાઉન્ટ મળશે. એ બધી વાત તમને કરી દીધી. સતત આવો વિડીયો મેળવતા માટે મારા ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જાજો મિત્રો. બરાબર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, મળીશું આપણે આવતીકાલે. નેક્સ્ટ વિડીયોનો ટોપિક પણ મિત્રો સાથે કહી દો આપણે. નેક્સ્ટ ધોળાવીરા અને ગુજરાતમાં આવેલા નાના મોટા સ્થળો છે એની આપણે ચર્ચા કરીશું. આપણે નેક્સ્ટની અંદર ગુજરાત અને અન્ય વિસ્તારોની વસ્તુ બાબતની પણ ચર્ચા કરીશું.